गुड मॉर्निंग माय लवली किड्स, सुप्रभात बच्चाओ। चलो आज आपणे गणितना पीरियड में फरी पाछा पुनरावर्तन करिए। चलो तो शुरू करिए। तो तमारी आ खानावाड़ी बुक लई लो अने तेमां आ रीते हेडिंग आपो, पुनरावर्तन। आजनी तारीख लखो। चलो सौथी पहेला आपणे करीशुं पाछळनी संख्या लखो। पाछळनी एटले के आ अंक पछी तरत ज कई संख्या आवे ते आपणे लखवानी छे, बराबर। चलो जुओ, आ कयो अंक छे? आ छे 7 7 7। तो 7 7 7 पछी तरत ज कयो अंक आवशे बाळको? चलो कहो। यस, 8, 8 8 8। चलो त्यारबाद आ कयो अंक छे? आ छे 8 8 8। તો 8 પછી તરત જ કઈ સંખ્યા આવશે બાળકો? 9, 9 વડે 9। ચાલો ત્યારબાદ આ છે 6, 6 વડે 6। 6 પછી તરત જ પાછળ કઈ સંખ્યા આવે? 7, 7 વડે 7। ચાલો ત્યારબાદ આ કયો અંક છે બાળકો? આ છે બંને એકડા 11। ચાલો તો 11 પછી તરત જ એકડ બગર 12 આવશે। ચાલો ત્યારબાદ આ કયો અંક છે બાળકો? આ છે એકડ 6 ગણ 16। તો 16 પછી તરત જ કઈ સંખ્યા આવે? ચલો કહો તમે। 1 7 7 7। ચાલો ત્યારબાદ આ કયો અંક છે જુઓ? અહી આ છે એકડ બગર 12। 12 પછી તરત જ કઈ સંખ્યા આવે? એકડ તગર 13। ચાલો ત્યારબાદ બગર એકડ 21। 21 પછી તરત જ બંને બગડા 22। ચાલો ત્યારબાદ બગર ચોગડ 24। 24 પછી તરત જ બગર પાછળ 25 આવે। ચાલો ત્યારબાદ આ કયો અંક છે બાળકો? આ છે બગર 8 8 28। ચાલો 28 પછી તરત જ બગર 9 8 29 આવે, ઓકે। ચાલો ત્યારબાદ આ છે 14। 14 પછી તરત જ એકડ પાછળ 15। ચાલો ત્યારબાદ આ કયો અંક છે બાળકો? આ છે બગડ પાછળ 25। 25 પછી તરત જ કઈ સંખ્યા આવે? બગડ છગડ 26। ચાલો ત્યારબાદ આ જુઓ, આ કયો અંક છે? આ છે બગડ તગડ 23। 23 પછી આવશે બગડ ચગડ 24। ચાલો ત્યારબાદ આ કયો અંક છે બાળકો? 21। ચાલો 21 પછી તરત જ કયો અંક આવે જુઓ? આગળ આપણે લખી ગયા ને, હા જી, તો 22। ચાલો ત્યારબાદ આ છે 29। 29 પછી તરત જ તગડે ને મીંડે 30। ચાલો આ છે બંને બગડા 22। 22 પછી તરત જ કયો અંક આવે? કઈ સંખ્યા આવે? બગડ તગડ 23। ચાલો તો આ રીતે પાછળની સંખ્યા લખવાની છે। ચાલો ત્યારબાદ બાળકો હવે આપણે લખીશું વચ્ચેની સંખ્યા। ચાલો જુઓ આ અંક કયો છે? આ છે 8 8 8 8, અને આ છે એકડે મીંડે 10। તો હવે 8 અને 10 ની વચ્ચે કયો અંક આવશે? કઈ સંખ્યા આવશે? ચાલો 8 અને 10 ની વચ્ચે આવશે 9। 9 વડે 9, 8 9 અને 10। ચાલો ત્યારબાદ આ કયો અંક છે? આ છે એકડ પાછળ 15, અને આ છે એકડ 7 7 17। તો હવે જુઓ 15 અને 17 ની વચ્ચે કયો અંક આવશે? 15 અને 17 ની વચ્ચે આવશે એકડ છગડ 16। 15 16 17। ચાલો ત્યારબાદ આ છે બંને એકડા 11, અને એકડ તગડ 13। તો આ બંને વચ્ચે કયો અંક આવશે? 11 12 13। ચાલો ત્યારબાદ જુઓ, આ છે એકડ આથળ 18, અને આ બગડે ને મીંડે 20। તો આ બે વચ્ચે કયો અંક આવશે? 18 19 અને 20। ચાલો ત્યારબાદ જુઓ, આ છે બગડ એકડ 21, અને બગડ તગડ 23। તો આ બંને વચ્ચે કયો અંક આવશે? 21 22 23। ચાલો ત્યારબાદ જુઓ, આ કયો અંક છે બાળકો? આ છે બગડ પાછળ 25, અને આ છે 27। તો 25 અને 27 ની વચ્ચે કયો અંક આવશે? બગડ છગડ 26। ચાલો ત્યારબાદ આ છે બગડ ચગડ 24, અને બગડ છગડ 26। તો આ બંને વચ્ચે આવશે બગડ પાછળ 25। 24 25 26। ચાલો ત્યારબાદ 28 અને 30, આ બંને વચ્ચે આવશે
બગર 9 વડ 29 બરાબર. ચાલો ત્યારબાદ આ છે 26. 26 અને 28 ની વચ્ચે આવશે બગર 7 વડ 27. ત્યારબાદ આ છે બંને બગડા 22 અને બગર ચોગર 24. તો 22 અને 24 ની વચ્ચે આવશે બગર તગર 23 બરાબર. ચાલો બાળકો ત્યારબાદ નાની સંખ્યા ઉપર ગોળ કરો. ચલો જુઓ અહીં નાની સંખ્યા કઈ છે તે શોધવાની છે અને એના ઉપર ગોળ કરવાનું છે. જુઓ આ કયો અંક છે? આ છે 2 બગડે 2 અને આ છે 3. તો 2 અને 3 માંથી નાની સંખ્યા કઈ છે? 2. 3 તો મોટા છે. ત્યારબાદ 9 અને 6. 9 અને 6 માંથી નાની સંખ્યા છે 6. ત્યારબાદ 10 અને 11. ચાલો 10 નાના કે 11. 10 નાના અને 11 મોટા. ચાલો ત્યારબાદ 5 અને 9. આ બંનેમાંથી નાની સંખ્યા છે 5 5 5. ચાલો ત્યારબાદ 12 અને 15. 12 મોટા છે કે નાના છે? 12 નાના છે, કારણ કે પહેલા આવે છે અને 15 પછી તે મોટા. તો બાળકો આ તમારે જાતે કરવાની છે બરાબર. તમને હવે તો આવડે છે ને, તો આ તમારે જાતે શોધીને એની ઉપર ગોળ કરવાનું છે. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.